તો કચ્છના ભચાઉમાં કેમિકલ ભરેલા ટેન્કરમાં ભીષણ આગ લાગી હતી. ભચાઉ હાઈવે પર આગ લાગતા થોડીવાર માટે તો અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો ઘટનાની જાણ થતા ફાયર વિભાગ અને પોલીસને કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ આ આગ પર કાબુ મેળવાયો છે. જોકે આગમાં આખું ટેન્કર બળીને ખાક થઈ ગયું છે, પરંતુ આગમાં કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા. તો આગ કયા કારણોસર લાગી તે પણ એક તપાસનો વિષય છે. તો કચ્છની અંદર ટેન્કર પલટી ખાઈ જતા દુર્ઘટના સર્જાઈ હતી અને ટેન્કર જે દુર્ઘટના સર્જાઈ ત્યારબાદ આ ટેન્કરની અંદર ભીષણ આગ લાગી હતી. તો ઘટનાની જાણ થતા લોકોએ પોલીસ અને ફાયર વિભાગની ટીમને જાણ કરી હતી. તો આ અંગે વધુ માહિતી સાથે ફોનલાઈન પર અમારા સંવાદદાતા ગોવિંદ જોડાઈ ગયા છે. જી ગોવિંદ, જે પ્રમાણેની આ ઘટના બની છે તો શું છે સમગ્ર મામલો? ધ્રુવ, ભચાઉ પાસે આવેલ ઓવરબ્રિજ પર એક મોઈ ગાતે જળ કેમિકલ ભરેલ ટેન્કરમાં પલટી ખાઈ જતા આગ ફાટી નીકળી હતી અને આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયર ફાઈટરે મોડી રાત્રે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ધ્રુવ, આભાર ગોવિંદ સમગ્ર માહિતી બદલ. તો કચ્છના ભચાઉની અંદર મોડી રાત્રે ટેન્કર પલટી ખાઈ જતા અકસ્માતની ઘટના બની હતી અને આ ટેન્કર પલટી ખાઈ જતા ભડકીને બળીને ખાક થઈ ગઈ હતી. તો આ બાદ પોલીસ અને ફાયર વિભાગની ટીમને સ્થાનિક લોકોએ જાણ કરતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ આવીને ઘટના સ્થળ પર આ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ શા કારણથી લાગી તે જાણી શકાયું નથી, પરંતુ આગની અંદર કોઈ પણ જાનહાનિના સમાચાર નથી મળી રહ્યા. તો કચ્છના ભચાઉ હાઈવે પર આ ઘટના બની હતી કે જ્યાં આગ પર તો કાબુ મેળવાઈ ગયો છે, પરંતુ ટેન્કર શા કારણથી પલટી ખાઈ ગઈ તે જાણી શકાયું નથી. તો ટેન્કરની અંદર કેમિકલ ભરેલું હોવાથી ટેન્કર પલટી મારતા દુર્ઘટના સર્જાઈ હતી અને આ દુર્ઘટનાની અંદર ટેન્કર સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ છે. તો એક સમય અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો, પરંતુ લોકોએ સમય સૂચકતા વાપરી અને પોલીસ અને ફાયર વિભાગની ટીમને જાણ કરતા તુરંત જ પોલીસ અને ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા હતા.